નમસ્કાર મિત્રો, ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. અત્યારે રાત્રિના 12:30 જેવો સમય થયો છે. વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું છે તેની લાઈવ અપડેટ જોવાની છે. વાવાઝોડું અરબી સમુદ્રમાં સ્થિર હતું, ત્યાંથી આગળ વચ્ચે કચ્છના વિસ્તારોમાં તબાહી મસાવે છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ અસર ચાલુ થઈ છે. કચ્છ, સૌરાષ્ટ્ર, જેમાં ખાસ કરીને પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, નલિયા, માંડવી આજુબાજુના જે વિસ્તારો છે, જખૌ, આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદ અને ભારે પવનની શરૂઆત થઈ ચૂકી છે. જોઈએ સંપૂર્ણ અપડેટ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અત્યારના સમયની અપડેટ જોઈએ તો અહીં વાવાઝોડું સક્રિય છે. રાત્રિના 12:30 116-122 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. તેમજ આ વાવાઝોડું આગળ વધી અને ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારો તરફ ભારે પવન ફૂંકાશે. જેમાં કચ્છના વિસ્તારોની વાત કરીએ, અત્યારે પણ નલિયા આજુબાજુ 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ, તેમજ જખૌ આજુબાજુ પણ 75, તેમજ બાકીના જે વિસ્તારો છે જેમાં 49-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. ઓખા આજુબાજુ 71, પોરબંદર 69 કિલોમીટર પ્રતિ કલાકથી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાય છે. ઘણા બધા વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળી છે. બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 40-45ના જોટાના પવનો જોવા મળી રહ્યા છે. જોઈએ વાવાઝોડું હવે કઈ રીતે આગળ વધવાનું છે, તેમજ આગામી સમયની અંદર વાવાઝોડું જખૌ આજુબાજુના વિસ્તારોમાં આજે સાંજના 5-8 વાગ્યાના સમયગાળા દરમિયાન ટકરાવાનું છે. ત્યારે બપોરના સમયે કેવો પવન ફૂંકાશે. જ્યારે વાવાઝોડું એકદમ ગુજરાતની નજીક આવશે ત્યારે તેના ઘેરાવાની અંદર કચ્છના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં બપોરના સમયે કેવો પવન ફૂંકાશે તેની વાત કરીએ. વાવાઝોડું જ્યાં સક્રિય છે ત્યાં પવનની ઝડપ જોઈએ તો 127-28 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે છે. જ્યારે નલિયા આજુબાજુના વિસ્તારોમાં 100 કિલોમીટર, તેમજ ખાવડા આજુબાજુ 80, ગાંધીધામ 80, દેવભૂમિ દ્વારકા આજુબાજુ 78-88, પોરબંદરની અંદર પણ પવનો ફૂંકાશે સૌથી વધારે. તો આ જે ભાગ છે તે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તેમજ સમગ્ર કચ્છ જિલ્લાની અંદર પવનની ઝડપમાં એકંદરે વાવાઝોડા જેવો માહોલ જોવા મળશે. કારણ કે વાવાઝોડું જ્યારે અરબી સમુદ્રમાં કચ્છની નજીક હશે ત્યારે તેના ઘેરાવાની અંદર જે કચ્છના જે વિસ્તારો અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો આવશે તેમાં સૌથી વધારે વરસાદ પડશે અને પવનો ફૂંકાશે. જોઈએ હવે આગામી સમયમાં ક્યારે વાવાઝોડું ટકરાશે. આ વાવાઝોડું એટલું ભયંકર છે જેની હળવાશ ન લેવી, કારણ કે આગામી કંડલામાં જે વાવાઝોડું ત્રાટક્યું હતું તેની યાદાશ અપાવે તેવું આ વાવાઝોડું છે. તોકતે વાવાઝોડા કરતાં પણ ભયંકર છે. તો રાત્રિના સમયે ખાસ કરીને 8 વાગ્યા આજુબાજુના સમયગાળા દરમિયાન, 8-9 વાગ્યાના સમયગાળા દરમિયાન આ વાવાઝોડું ટકરાવાનું છે. ત્યારે પવનની ઝડપની આપણે વાત કરીએ તો નલિયા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં 100 કિલોમીટર પ્રતિ કલાક, તેમજ ખાવડા આજુબાજુ 67-68, તેમજ બીજા જે માંડવી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ પવનની ઝડપમાં 81-82, ભુજ આજુબાજુ 75 જેવી પવનની ઝડપ જોવા મળશે. જ્યારે ખાવડા આજુબાજુના જે આ વિસ્તારો છે તેમાં થોડી ઓછી પવનની ઝડપ જોવા મળશે. વાવાઝોડું હવે ગુજરાતના બોર્ડર એરિયામાંથી પસાર થઈ આગળ વધે તેવી શક્યતા છે, જેના કારણે ખાસ કરીને દ્વારકા 77, સલાયા 70, જામનગર 62 કિલોમીટર પ્રતિ કલાક જોવા મળશે. જ્યારે ભાવનગર આજુબાજુના વિસ્તારોમાં 49-50 કિલોમીટર પ્રતિ કલાક, અમદાવાદ 40, સુરત 49-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાશે. જોઈએ હવે વાવાઝોડું આગળ વધી અને કઈ દિશામાં જાય છે. ટકરાયા પછી કચ્છના વિસ્તારોમાંથી પસાર થશે. 16 તારીખમાં વહેલી સવારે ભારે પવન ફૂંકાશે. કચ્છના વિસ્તારોમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. જ્યારે વાવાઝોડું લેન્ડફોલ થશે ત્યારે 135ની પવનની ઝડપ જોવા મળશે. ભારે તબાહી, ભારે નુકસાન કચ્છ જિલ્લામાં થશે, તેમજ ઉત્તર ગુજરાતમાં પણ 16 તારીખમાં 80-85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે. ત્યારે વાત કરીએ તો વાવાઝોડું ટકરાશે ત્યારે અતિ ભારે વરસાદ કચ્છ જિલ્લાના જે વિસ્તારો છે જેમાં પડવાનો છે. જોઈએ આગળ આજે કયા કયા વિસ્તારમાં બપોરના સમયે વરસાદની સંભાવના રહેલી છે. તો આજે બપોરના સમયની અપડેટ જોઈએ તો કચ્છ જિલ્લામાં નલિયા, ખાવડા, ગાંધીધામ, માંડવી, ભુજ, ભસાવ સહિત ઘણા બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. તો દ્વારકા, સલાયા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, જસદણ, બોટાદ, રાજકોટ, ગોંડલ, ભાણવડ, પોરબંદર, તેમજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અલંગ, મહુવા, તળાજા, જેસર, બગદાણા, રાજુલા, ઉના,
આ બધા વિસ્તારો અને વેરાવળ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતની અંદર વડોદરા, સુરત, વલસાડ તેમજ નવસારી, ડાંગ, તાપી, મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, ધોળકા, કપડવંજ, નડિયાદ, ગોધરા, લુણાવાડા, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર તેમજ ઉત્તર ગુજરાતમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર તેમજ થરાદ, પાલનપુર, આબુરોડ આ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે. આગામી સમયમાં જ્યારે વાવાઝોડું ત્રાટકશે ત્યારે સૌથી વધારે વરસાદની શરૂઆત કચ્છમાં થશે. તેમજ આગામી 16 તારીખમાં દિવસભર કચ્છની અંદર વરસાદી માહોલ જોવા મળશે. નલિયા હોય, ખાવડા હોય, ગાંધીધામ હોય તેમજ સૌરાષ્ટ્રમાં પણ દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. બાકી